નમસ્તે બાળમિત્રો ધોરણ ત્રણ ગુજરાતી કલસોર એકમ છ બતક અને અથવા પણ હંસ આ એકમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું હવે બાળ મિત્રો અહીં વાતચીતમાં જે દસ પ્રશ્નો આપેલા છે તેનો તમારી જાતે જ જવાબ આપવાનો છે પ્રશ્ન એક જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તમે શું કર્યું હોત ઉત્તર જો આ કદરૂપું બતકડું મારી પાસે આવ્યું હોત તો તેની તેની મારી પાસે રાખી લીધું હોત દેખરેખ રાખી હોત પ્રશ્ન બે જો તમે કદરૂપા બતકના ભાંડું હો તો તમે શું નહીં કરો ઉત્તર જો હું કદરૂપા બતકનો નું ભાંડું હોઉં તો હું તેનો તિરસ્કાર ના કરું પ્રશ્ન 3 તમને આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું તે કહો ઉત્તર મને આ વાર્તામાં હંસકન્યાએ કદ્રુપા બતકડાને પારખી તેની સાથે મિત્રતા કેળવી તે ગમ્યું બતકોએ તેનો તિરસ્કાર કર્યો તે ન ગમ્યું પ્રશ્ન 4 જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચઢે તો તમે શું કરશો તે કહો ઉત્તર જો કોઈ ભૂલું પડીને મારે ત્યાં આવી ચઢે તો હું તેને બંને તેટલી મદદ કરું અને તેને રસ્તો બતાવું પ્રશ્ન પાંચ તમે કોની સાથે રમવાનું પસંદ કરશો ઉત્તર હું મારા મિત્રો સાથે રમવાનું પસંદ કરીશ પ્રશ્ન છ તમે કોની સાથે રમવાનું પસંદ નહીં કરો ઉત્તર હું અજાણી વ્યક્તિ સાથે રમવાનું પસંદ નહીં કરું પ્રશ્ન સાત આ વાર્તામાં તમને સૌથી વધારે કોણ ગમ્યું અને કેમ ઉત્તર આ વાર્તામાં મને સૌથી વધારે દોષીમાં ગમ્યા કારણ કે ડોષીમાં એ વાવાઝોડું શાંત થયું ત્યાં સુધી કદરૂપા બતકડાને પોતાની ઝૂંપડીમાં આશરો આપ્યો પ્રશ્ન આઠ આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું અને કેમ ઉત્તર બતકીના બચ્ચા બચ્ચાએ કદરૂપા બતકડાની મશ્કરી કરી ધક્કો માર્યો તેના પર ગંદુ પાણી ફેંક્યું તે ન ગમ્યું નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો એક આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે કોણ બોલે છે માતા બતક કોને કહે છે બચ્ચાને બે વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે કોણ બોલે છે ડોસીમાં કોને કહે છે કદરૂપા બતકડાને ત્રણ હું કદરુપુ છું એટલે તું મારી મજાક કરે છે કોણ બોલે છે કદરૂપુ બતકડું અને કોને કહે છે હંસ કન્યાને ચોથું તું ભૂલું પડ્યું છે કોણ બોલે છે વૃદ્ધ હંસ કોને કહે છે કદરૂપા બતકડાને પાંચ અમે તેની સાથે નહીં રમીએ કોણ બોલે છે બતકના બચ્ચા કોને કહે છે માતા બતકને તું મારો મિત્ર બનીશ કોણ બોલે છે હંસ કન્યા કોને કહે છે કદ્રુપા બતકડાને પછીનો પ્રશ્ન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો ખરા કે ખોટાની નિશાની કરો પહેલું વાક્ય બતકીએ પાંચ ઈંડા મૂક્યા હતા ખોટું બતકીએ ચાર જ ઈંડા મૂક્યા હતા બીજું વાક્ય કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો ખોટું ત્રીજું વાક્ય તે કદરૂપુ બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો સાચું તે એક બતક નહોતું પણ એક સુંદર હંસ હતો ચોથું વાક્ય બતકને હંસકન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે સુંદર હંસ છે ખોટું હંસકન્યાના કહેવા પરથી તેને પોતાનો પ્રતિબિંબ પાણીમાં જોયું પછી તેને ખ્યાલ આવ્યો કે હું સુંદર છું પાંચમું વાક્ય બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે ખોટું ડોશીએ કહ્યું કે તું વાવાઝોડું આવે વાવાઝોડું પૂરું થાય ત્યાં સુધી તું મારી ઝૂંપડીમાં રહે છઠ્ઠું વાક્ય જુવન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો ખોટું ચાલો આગળ જોઈએ કદ્રુપુ બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં ખરાની નિશાની કરો જે ન કરતું હોય ત્યાં ખોટાની નિશાની કરો પેલું વાક્ય ખૂબ ઊંચે ઉડતું ખોટું બીજું વાક્ય ખૂબ ઝડપથી ખોટું કૂતરાની સામે થઈ જતું ખોટું પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું ખોટું છઠ્ઠું કદી રડતું નહીં ખોટું સાતમું ખૂબ દુઃખી થતું સાચું આઠમું હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું ખોટું કદી હિંમત હારતું નહીં સાચું બતકની જેમ ડરતું હતું સાચું અગિયારમું તે પોતાને શક્તિશાળી માનતું હતું ખોટું બારમું હંમેશા નવા મિત્રો બનાવવાના પ્રયત્ન કરતું હતું સાચું હવે આગળ જોઈએ એક બે વાક્યોમાં ઉત્તર લખો પ્રશ્ન એક પાંચમું ઈંડું કોનું હતું ઉત્તર પાંચમું ઈંડું રાજહંસ નું હતું પ્રશ્ન બે બતક માતાને ખબર કેમ ન પડી ઉત્તર બતક માતા ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા જ હતા પ્રશ્ન ત્રણ તેને બધા કદ્રુપુ કહેતા હતા તેનું કારણ શું હતું ઉત્તર તેને બધા કદરુપુ કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું પ્રશ્ન ચાર કદ્રુપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું ઉત્તર કદ્રુપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં પછીનો પ્રશ્ન નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો એક આ બતકડું જબરું દેખાય છે માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ આ વિધાન બતકના બચ્ચા બોલી શકે છે બે આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય આ વિધાન ડોશીમાં બોલી શકે છે ત્રણ આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી આ વિધાન મરઘીનું ટોળું બોલી શકે છે ચાર હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી આ વિધાન બચ્ચાની મા બોલી શકે છે પાંચમું બધા મને કેમ ધીકારે છે આ વિધાન કદરુપુ બતકડું બોલી શકે છે પછીનો પ્રશ્ન દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપો એકવાર એટલે અને બીજી વાર તેથી બોલીને પહેલું વાક્ય મુનની કેમ રડે છે ઉત્તર મુનિને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે બીજી રીતે મુનિને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે બીજું વાક્ય તુષાર અડે ત્યારે મુનિ શા માટે વધારે રડે છે ઉત્તર તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે હવે તેથી બોલીને તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે ત્રીજું વાક્ય તુષાર હાથ શા માટે લૂંચતો નથી ઉત્તર તુષારને નેપકિન નથી મળતો એટલે તે હાથ લૂંચતો નથી હવે તેથી બોલીને તુષારને નેપકિન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી ચોથું વાક્ય તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો ઉત્તર મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો હવે તેથી બોલીને મૂન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો પાંચમું વાક્ય તુસર મમ્મી પાસે હાથ લુછાવવા કેમ ના ગયો ઉત્તર મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે મમ્મી પાસે હાથ લુછાવવા ના ગયો હવે તેથી બોલીને મુન્ની તુસારનો હાથ છોડતી જ નથી તેથી તે મમ્મી પાસે હાથ લુછાવવા ના ગયો બાળમિત્રો આગળ જોઈએ જુઓ વાંચો અને લખો પ્રશ્ન પ્રજ્ઞેશ કેમ ખુશ છે ચિત્રમાં જુઓ પ્રગ પ્રજ્ઞેશ આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છે તેથી તે ખુશ છે હવે વાક્ય જોઈએ પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી તે ખુશ છે બીજું વાક્ય પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે હવે આપણે આ રીતે બીજા વાક્યો બનાવીશું પહેલું વાક્ય કૃતિકા કેમ રડે છે ચાલો વાક્ય બનાવીએ કૃતિકા પડી ગઈ તેથી રડે છે બીજું વાક્ય કૃતિકા પડી ગઈ એટલે રડે છે બીજો પ્રશ્ન બહેને છત્રી કેમ ઓઢી છે પહેલું વાક્ય તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે બીજું વાક્ય તડકો છે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે ત્રીજો પ્રશ્ન અંકિત દોડમાં કેમ જીત્યો પેલું વાક્ય અંકિત ઝડપથી દોડ્યો તેથી જી બી જીત્યો બીજું વાક્ય અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો ચોથો પ્રશ્ન બાળકો કેમ ખુશ છે પેલું વાક્ય રજા છે તેથી બાળકો ખુશ છે બીજું વાક્ય રજા છે એટલે બાળકો ખુશ છે પાંચમો પ્રશ્ન નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા પેલું વાક્ય નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા બીજું વાક્ય નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા છઠ્ઠો પ્રશ્ન શ્વેતા કેમ પડી ગઈ પેલું વાક્ય શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી તે પડી ગઈ બીજું વાક્ય શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ આગળ જોઈએ વાંચો બોલો અને લખો ઉદાહરણ જોઈએ દવા કેમ લેવી પડે તાવ આવ્યો છે તેથી અથવા એટલે પેલું બ્રશ શા માટે કરીએ છીએ દાંત સ્વચ્છ રહે તેથી અથવા એટલે બીજું ચોકલેટ કેમ ખરીદી જન્મદિવસ હતો તેથી અથવા એટલે ત્રીજું અશ્વિન શા માટે રડ્યો લપસી પડ્યો તેથી અથવા એટલે ચોથું જાગૃતિ શા માટે દોડી ગાડી આવી તેથી અથવા એટલે પાંચમું વાક્ય વહેલા કેમ ઊંઘી ગયા થાક લાગ્યો તેથી